गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप प्रकरण नंबर छ आज पुनरावर्तन करे छे। अगौ आप बीजा घना बदा प्रकरणों पुनरावर्तन करू से आज आप तफावतनी चर्चा करे छे। तो आज सौथी पहलो तफावत धमनी और शीरा। तो धमनी कोने कहवाय, शीरा कोने कहवाय, धमनी और शीराना कया कया मुद्दाओ छे? तो अपना हृदय में जुदा जुदा अंगों तरफ रुधिर जे कहीं लई जाए छे, ये रुधिरवाहिनी जे छे एने आपणे धमनी तरीके ओळखीए छीए। ज्यारे शीरानी अंदर अंगों माथी एना करता उल्टू अंगों माथी हृदय तरफ रुधिर लई जती रुधिरवाहिनी जे छे एने आपणे शुं कहीए छीए? शीरा। तो धमनी कोने कहेवाय, शीरा कोने कहेवाय, बन्नेनी व्याख्या ए पहेला मुद्दानी अंदर आपणे चर्चा करी लीधी। बीजा मुद्दानी वात करीए तो के रुधिरमां जे छे ए ऊंचा दबाणथी वहे छे, ज्यारे शीरामां रुधिर जे छे ए नीचा दबाणे वहे छे। नंबर त्रण, धमनीनी દીવાલો જે છે એ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, જ્યારે શીરાની દિવાલ જે છે એ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે જ્યારે ધમની અને શીરાનો તફાવત પૂછાય એટલે બંને બાજુ બંનેની વ્યાખ્યા લખવાની, બંનેના ભવ્ય બાજુ મુદ્દા લખવાના। ફરી એકવાર, હૃદયથી અંગો તરફ રુધિર લઈ જતી રુધિરવાહિનીને ધમની કહેવાય, અંગોથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિરવાહિનીને આપણે શું કહીએ છીએ? શીરા કહીએ છીએ। રુધિર જે છે એ હાઈ પ્રેશરથી વહે છે, જ્યારે આમાં જે રુધિર જે છે શીરામાં રુધિર એ લો પ્રેશરથી વહે છે। ધમનીની દિવાલો કેવી હોય છે? જાડી અને સ્થિતિસ્થાપક, શીરાની દિવાલો પાતળી અને આછી સ્થિતિસ્થાપક હોય છે। આ જે મુદ્દા કરે આપણે ધમની અને શીરા વચ્ચેના। બીજો તફાવત જે છે જલવાહક પેશી અને અન્નવાહક પેશી। તફાવતના નામ ઉપરથી આપણને ખબર પડી જાય, જલ એટલે પાણીનું વહન કરતી પેશી એને આપણે જલવાહક પેશી કહીએ છીએ, જ્યારે અન્ન એટલે ખોરાક વાહક એટલે વહન કરતી પેશી જે હોય એને અન્નવાહક પેશી કહેવામાં આવે છે। જલવાહક પેશીનો પહેલો મુદ્દો લઈએ તો મૂળ દ્વારા શોષાયેલા પાણીનું વિવિધ ભાગો તરફ વહન થાય છે। આપણે કોઈ પણ પાણી રેડીએ છોડને એટલે જમીનમાં જાય, એટલે જમીનમાં મૂળ દ્વારાથી ધીરે ધીરે પ્રકાંડ તરફથી પર્ણ તરફ પાંદડા તરફ આપણને જે અસર જોવા મળે છે પાંદડા ઉપર, એટલે કે મૂળ દ્વારા શોષાયેલા પાણીનું વિવિધ ભાગો તરફ જે વહન થાય છે એ પેશી કઈ છે? જલવાહક। જ્યારે અન્નવાહક પેશીમાં પ્રકાશસંશ્લેષણનો નિપજોનું વિવિધ ભાગો તરફ વહન થાય છે એ પેશી જે છે અન્નવાહક છે। તેમાં વહન ઉધ્વ દિશામાં, ઉધ્વ દિશામાં એટલે નીચેથી ઉપર તરફ, એને ઉધ્વ દિશા કહેવાય। પહેલામાં વહન ઉધ્વ દિશા અને અધો દિશા, ઉધ્વ દિશા એટલે નીચેથી ઉપર તરફ, અધો દિશા એટલે ઉપરથી નીચે તરફ। તો જલવાહક પેશીમાં વહન ફક્ત ઉધ્વ દિશામાં થાય, જ્યારે અન્નવાહક પેશીમાં વહન જે છે એ ઉધ્વ દિશા અને અધો દિશા એમ બંને દિશામાં થાય છે। જલવાહક પેશીના ત્રીજા મુદ્દાની વાત કરીએ તો તેમાં પાણી અને આયનોનું વહન થાય છે, જ્યારે અન્નવાહક પેશીમાં એમિનો એસિડો છે, હોર્મોન્સ છે વગેરે પદાર્થોનું પણ વહન જોવા મળે છે અન્નવાહક પેશી। તો અન્નવાહક પેશી અને જલવાહક પેશીના જુદા જુદા મુદ્દાઓની આપણે આજે ચર્ચા કરી। તો આ બંને તફાવતો જે છે, ધમની અને શીરા, જલવાહક પેશી અને અન્નવાહક પેશી। ત્રીજા તફાવતની વાત કરીએ છીએ કે કર્ણકો કોને કહેવાય અને ક્ષેપકો કોને કહેવાય। આ કર્ણક અને ક્ષેપક એ હૃદયને લગતી વાત છે। તો હૃદયના કુલ ચાર ખંડો છે આપણી જોડે, એમાં ઉપરના બે ખંડો જે છે એને આપણે કર્ણકો કહીએ છીએ, જ્યારે હૃદયના નીચેના બે ખંડો જે છે એને ક્ષેપક કહીએ છીએ। આપણે જાણીએ છીએ કે હૃદય કુલ ચાર ભાગમાં વહેંચાયેલું છે, ચાર ખંડોમાં, એટલે ઉપલા બે ખંડો છે એને કર્ણક કહેવાય, નીચલા બંને ખંડોને શું કહેવામાં આવે છે? ક્ષેપક। કર્ણકોની દિવાલ હંમેશા પાતળી હોય છે, કેવી હોય છે? જ્યારે ક્ષેપકોની દિવાલ જે છે એ જાડી હોય છે। કર્ણકો શરીરના અંગોમાંથી રુધિર મેળવે છે, પરીક્ષા પૂછાય કે કર્ણકો રુધિર શામાંથી મેળવે છે, તો શરીરના અંગોમાંથી, અને ક્ષેપકો જે છે એ કર્ણકોમાંથી રુધિર મેળવે છે। તો કર્ણકો અને ક્ષેપકો વચ્ચે તફાવત આપણે કરીએ છીએ ત્યારે જુદા જુદા એમસી પણ પરીક્ષાની અંદર આવે છે કે ભાઈ હૃદયના ઉપલા બંને ખંડોને શું કહેવાય, હૃદયના નીચલા બંને ખંડોને શું કહેવાય, કર્ણકોની દિવાલ કેવી હોય છે, ક્ષેપકોની દિવાલ કેવી હોય છે, કર્ણકો કઈ જગ્યાએથી રુધિર મેળવે છે, ક્ષેપકો કઈ જગ્યાએથી રુધિર મેળવે। તો આવા જુદા જુદા છ જેટલા એમસીક્યુ જે છે એ આપણને કર્ણકો અને ક્ષેપકમાંથી આપણને મળી રહે, એટલે જ્યારે જ્યારે તફાવત કરીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે નાના પ્રશ્નો એમસીક્યુ આની અંદરથી પૂછાય છે, એ રીતે આપણે તફાવતો કરતા રહેવાનું।
આગળની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો રુધિર અને લસિકા. રુધિર બ્લડ આપણે જાણીએ છીએ કે જુદા જુદા પ્રકારના કુલ 8 ફેક્ટર છે લોહીના, એ બી એ બી અને ઓ. એ બી રુધિર કેવું છે જાણીએ છીએ, સર્વગ્રાહી, ગમે તે વ્યક્તિનું લોહી લઈ શકે. ઓ રુધિર જે છે સર્વદાતા છે, ગમે તે વ્યક્તિને રુધિર આપી શકે. દરેકની અંદર પોઝિટિવ અને નેગેટિવ ફેક્ટર હોય છે, એટલે એ પ્લસ એ માઇનસ, બી પ્લસ બી માઇનસ, એ બી પ્લસ એ બી માઇનસ, અને ઓ પ્લસ અને ઓ માઇનસ. અહીં આપણે તફાવતની વાત છે રુધિર અને લસિકા વિશેની. તો લાલ રંગની પ્રવાહી સંયોજક પેશી હોય તો એ રુધિર છે, જ્યારે લસિકા જે છે રંગવિહીન જીવંત પેશી છે. બીજા મુદ્દાની વાત કરીએ તો રુધિરમાં શું હોય તો રુધિર રસ અને રુધિર કોષો આવેલા હોય છે, જ્યારે લસિકામાં રુધિર રસ, પ્રોટીન, રક્તકણ સિવાયના રુધિર કોષો આવેલા હોય છે. ત્રીજો મુદ્દો, રુધિર જે છે ધમની અને શિરાઓની અંદર વહન પામે છે. લસિકા જે છે લસિકાવાહી અને લસિકાવાહી નીમાં વહન પામે છે. પરીક્ષા પૂછાય રુધિર કઈ જગ્યાએ વહન પામે, તો ધમની અને શિરામાં. જ્યારે લસિકા સમાં વહન પામે તો લસિકાવાહિકા અને લસિકાવાહિનીમાં વહન પામે છે. ચોથા મુદ્દાની વાત કરીએ તો રુધિર પોષક દ્રવ્યો અને શ્વસન વાયુઓનું વહન કરે છે. વહન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું વહન કહેવાય. લસિકા જે છે રુધિર પેશિકાઓમાં વહન પામતા રુધિર અને પેશી કોષો વચ્ચે દ્રવ્યોનો વિનિમય કરે છે. તો આ જે ચાર ચાર મુદ્દા બંને બાજુ લખ્યા એ રુધિર અને લસિકા વિશે. આમાંથી પણ જુદા જુદા એમસીક્યુ આવેલા હોય છે, એમસીક્યુ પૂછી શકાય છે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વનસ્પતિમાં શ્વસન અને પ્રાણી શ્વસન. વનસ્પતિ એટલે આપણે જાણીએ છીએ આ બધી જે ઉગે છે વનસ્પતિ, અને પ્રાણીઓ એટલે મનુષ્ય. તો વનસ્પતિના કુલ 3 ભાગો છે, મૂળ, પ્રકાંડ અને પર્ણ. તો વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ સ્વતંત્ર રીતે વાયુનો વિનિમય કરે છે, જ્યારે શરીરના નિશ્ચિત ભાગ દ્વારા વાયુઓનું વહન વિનિમય થાય છે. એક ભાગમાંથી બીજા ભાગમાં વાયુનું વહન જે છે વનસ્પતિ શ્વસનમાં બહુ જ ધીમું હોય છે, જ્યારે પ્રાણી શ્વસનમાં વાયુઓનું વહન એ ઝડપી હોય છે. વનસ્પતિ શ્વસનમાં જે શ્વસનનો જે દર છે એ ખૂબ જ ધીમો છે, જ્યારે પ્રાણીઓમાં શ્વસન જે છે ઊંચા દરે થાય છે. ચોથો મુદ્દોની વાત કરીએ તો વનસ્પતિમાં અજારક શ્વસનને લીધે શું ઉત્પન્ન થાય, તો ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ, જેનું અણુસૂત્ર છે CO2. તો વનસ્પતિમાં અજારક શ્વસનને લીધે અંતે ઇથેનોલ અને CO2 ઉત્પન્ન થાય છે, જ્યારે પ્રાણીઓની અંદર જે છે એ અજારક શ્વસનને અંતે લેક્ટિક એસિડ ઉત્પન્ન જોવા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ શ્વસન અને પ્રાણી શ્વસનમાં ફરી એકવાર મુદ્દા, એક ભાગમાંથી બીજા ભાગમાં વાયુનું વહન ધીમું હોય, એક ભાગમાંથી બીજા વાયુઓમાં વાયુનું જોવા ઝડપી હોય. શ્વસનનો દર ધીમો છે, પહેલાંમાં શ્વસનનો દર ઊંચો છે. અજારક શ્વસનને અંતે ઇથેનોલ અને CO2 ઉત્પન્ન થાય, પ્રાણીઓમાં અજારક શ્વસનને અંતે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. મૂળ, પ્રકાંડ અને પર્ણ સ્વતંત્ર રીતે વાયુનો વિનિમય કરે છે, જ્યારે પ્રાણી શ્વસનમાં શરીરના કોઈ નિશ્ચિત ભાગ દ્વારા વાયુઓનો વિનિમય થાય છે. વિદ્યાર્થી મિત્રો આજે આપણે 4 તફાવતોની ચર્ચા કરી. આગળનો એક છેલ્લો તફાવત, સ્વાવલંબી પોષણ કોને કહેવાય અને પરાવલંબી પોષણ કોને કહેવાય. સ્વાવલંબી પોતે પોતાનું પોષણ જે મેળવી લેતું હોય એના પર સ્વાવલંબી કહીએ. પરાવલંબી એટલે બીજા ઉપર આશ્રિત હોય એને શું કહીએ છીએ આપણે, પરાવલંબી. તો પહેલો ચર્ચા કરીએ, સજીવો જરૂરી કાર્બનિક દ્રવ્યોનું સંશ્લેષણ પોતાની જાતે કરે છે, અને પરાવલંબી પોષણમાં જરૂરી કાર્બનિક દ્રવ્યો અન્ય સજીવોમાંથી પોતે મેળવે છે. બીજો મુદ્દાની વાત કરીએ તો વધારાનો કાર્બોદિત પદાર્થ એ સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામે છે, જ્યારે પરાવલંબી પોષણમાં વધારાનો કાર્બોદિત પદાર્થ એ ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહ પામે છે. ત્રીજો મુદ્દો, તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક મેળવે છે, જ્યારે પરાવલંબી પોષણમાં મૃતોપજીવી, પ્રાણી સંપોષણ, પરોપજીવી પોષણ આ પ્રકારની પદ્ધતિથી એ પરાવલંબી પોષણ મેળવે છે, એટલે કે પોતાનો ખોરાક મેળવે છે. તો વિદ્યાર્થી મિત્રો સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણની ચર્ચા આપણે કરી. તો આજે આપણે જુદા જુદા 6 જેટલા તફાવતોની ચર્ચા કરી. એક ધમની અને શિરામ, જલવાહક પેશી અને અન્નવાહક પેશી, કર્ણકો અને ક્ષેપકો, રુધિર અને લસિકા, વનસ્પતિ શ્વસન અને પ્રાણી શ્વસન, અને સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ. વિદ્યાર્થી મિત્રો આ બધા જ તફાવતો જે છે એ પરીક્ષાની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષામાં આ બધા તફાવતો વારંવાર પૂછાતા આવ્યા છે,
તમે ધોરણ 10 સાયન્સના જેટલા પણ પેપરો જોશો તો આ તફાવતમાંથી 6 તફાવત જે છે અગત્યના પ્રકરણ નંબર 6ના જે મેં આજે પુનરાવર્તન તરીકે હું જે કંઈ ચલાવું છું એ અગત્યના મુદ્દાઓ હોય એ ચલાવું છું. એટલે વિદ્યાર્થી મિત્રો, જે કંઈ પુનરાવર્તનમાં ચલાવવામાં આવે એટલે એને બરાબર પૂરેપૂરું એક બે વાર લખી વાંચી અને એનું દૃઢીકરણ કરવાનું. વારંવાર ગણિત અને વિજ્ઞાન એક એવા વિષયો છે કે જેને વારંવાર લખી અને મોડે કરશો લાંબા સમય સુધી યાદ રહેશે. ખાલી વાંચીને મૂકી દેશો તો અમુક સમય પછી તમારો મેમરીમાંથી જતું રહેશે. એટલે બને ત્યાં સુધી જેટલું બને એટલું ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો એકવાર વાંચવાના, જાતે લખવાનો પ્રયત્ન કરવાનો, ના આવડે તો મુદ્દા જોવાના, પણ જેટલું બને એટલું મોડે લખશો તો લાંબા સમય સુધી યાદ રહેશે. વિદ્યાર્થી મિત્રો, આનાથી આગળના પ્રશ્નોનું પુનરાવર્તન આપણે હવે પછીના લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે તમને એની વિસ્તૃત માહિતી આપીશ. વિદ્યાર્થી મિત્રો, ઓકે, થેન્ક્સ. પુનરાવર્તન કરતા રહેજો.